ASP.NET Core 3.1 tutorial. In this tutorial, we will see views in MVC application. So, આગળના વિડિયોમાં આપણે જોયું કે કંટ્રોલર મારફતે આપણે ડાયરેક્ટલી સ્ટેટિક સ્ટ્રીંગ રિસ્પોન્સ રિટર્ન કરાવીએ છીએ. એના બદલે કંટ્રોલર મેચિંગ વ્યૂઝને કોલ કરશે અને વ્યૂ દ્વારા જે રિસ્પોન્સ જનરેટ થશે એ બ્રાઉઝર પર દેખાશે. સો આ વિડિયોમાં આપણે જોઈશું કે હાઉ ટુ ક્રિએટ વ્યૂઝ એન્ડ હાઉ ટુ એસ્ટાબ્લિશ કમ્યુનિકેશન બિટવીન કંટ્રોલર એન્ડ વ્યૂઝ. આપણે હોમ કંટ્રોલર ક્રિએટ કરેલું હતું. કંટ્રોલર્સ ફોલ્ડરમાં આપણી પાસે હાલમાં બે કંટ્રોલર છે, હોમ કંટ્રોલર અને પ્રોડક્ટ કંટ્રોલર. હોમ કંટ્રોલરની અંદર આપણી પાસે ત્રણ એક્શન મેથડ છે. વન ઇઝ ઇન્ડેક્સ, અબાઉટ અસ એન્ડ ધ થર્ડ કોન્ટેક્ટ. આ ત્રણેય મેથડ સ્ટ્રીંગ સ્ટેટિક રિસ્પોન્સ રિટર્ન કરે છે. ઇન્સ્ટેડ આપણે એવું કરવું છે કે આ જે રિસ્પોન્સ છે એ વ્યૂમાંથી આવવો જોઈએ. સો વોટ વી હેવ ટુ ડૂ એઝ અ વેરી ફર્સ્ટ સ્ટેપ, જેમ કંટ્રોલર કંટ્રોલર્સ ફોલ્ડરની અંદર સ્ટોર કરવામાં આવે છે એ જ રીતે વ્યૂઝ માટે પણ વ્યૂઝ નામનું ફોલ્ડર ક્રિએટ થયેલું હોવું જોઈએ. તો પ્રોજેક્ટને રાઈટ ક્લિક કરી લેટ અસ ક્લિક ઓન એડ એન્ડ ધેન ક્રિએટ ઓન ન્યૂ ફોલ્ડર. અહીંયા ફોલ્ડરનું નામ આપી દઉં છું વ્યૂઝ. હવે વ્યૂઝ ક્રિએટ કરવા માટે દેર આર ટુ વેઝ. જેવી રીતે કંટ્રોલર ઇટ ઇઝ અ સેટ ઓફ એક્શન્સ, એટલે કે સેટ ઓફ મેથડ્સ છે, તો દરેકે દરેક એક્શન એટલે કે દરેકે દરેક મેથડને મેચિંગ વ્યૂ હોવું જરૂરી છે. જેમ કે હોમ કંટ્રોલરની અંદર ત્રણ એક્શન મેથડ્સ છે, તો આ ત્રણેયને કોરસ્પોન્ડ કરતા ત્રણ વ્યૂઝ બનશે. વ્યૂઝ કેવી રીતે બનાવવા? ધ ફર્સ્ટ ઇઝ અ વેરી ઇઝી વે. વોટ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ રાઇટ ક્લિક એની વેર ઇન બિટવીન ધીસ મેથડ, ઇન્ડેક્સ મેથડ. આપણે ઇન્ડેક્સ એક્શન મેથડને કોરસ્પોન્ડિંગ નવું વ્યૂ બનાવીએ છીએ. રાઇટ ક્લિક ઇટ એન્ડ સે એડ વ્યૂ. There are options reserve view empty and reserve view. Now what is reserve view? Reserve is nothing but it is a markup syntax. જેના દ્વારા તમે server based code છે એ embed કરી શકો using C# અથવા તો VB.NET programming language ની મદદથી. તો એ server side markup language છે. It is a general purpose templating engine. તો અહીંયા હું reserve view option select કરું છું and just click on add. તો you can see that તમારી જે action method નું નામ છે એટલે કે index એ જ નામનું વ્યૂ પણ ક્રિએટ થશે અને ક્લિક ઓન એડ. ઓકે, નાઉ સો યુ કેન સી દેટ વ્યૂઝના અંદર વી હેવ અ ફોલ્ડર કોલ્ડ હોમ એન્ડ વી હેવ અ ઇન્ડેક્સ ડોટ સી એસ એચ ટી એમ એલ. સો ઇન્ડેક્સ ડોટ સી એસ એચ ટી એમ એલ, ધી એક્સટેન્શન ઓફ ધીસ વ્યૂ ઇઝ સી એસ એચ ટી એમ એલ. સી શાર્પ ફાઇલ હેઝ એન એક્સટેન્શન સી એસ એન્ડ એચ ટી એમ એલ ફાઇલ હેઝ એન એક્સટેન્શન એચ ટી એમ એલ. સો બાય કમ્બાઇનિંગ દેટ વી હેવ એન એક્સટેન્શન ટુગેધર સી એસ એચ ટી એમ એલ. હવે હોમ કંટ્રોલર છે તો હોમનું કંટ્રોલરના નામનું ફોલ્ડર બનેલું છે અને ઇનસાઇડ દેટ એની જેટલી પણ મેચિંગ મેથડ્સ હશે, ઇન્ડેક્સ, અબાઉટ અસ, કોન્ટેક્ટ્સ, તેના રિલેટેડ મેચિંગ વ્યૂઝ જે તમામ છે એ હોમ ફોલ્ડરની અંદર બનશે. ધ રીઝન ઇઝ બીકોઝ ઓલ ધીઝ આર ડિફાઇન્ડ ઇનસાઇડ ધી હોમ કંટ્રોલર. તો આ જ રીતે આપણે પ્રોડક્ટ કંટ્રોલરની અંદર ગેટ ઓલ પ્રોડક્ટ્સ છે એને રિલેટેડ મેચિંગ વ્યૂ બનાવવું છે. સો રાઇટ ક્લિક દેટ એન્ડ ક્લિક ઓન એડ વ્યૂ. Click on reserve view and select the add option. You can see again તમારી જે મેથડનું નામ છે એ જ તમારા વ્યૂનું નામ પણ રહેશે એન્ડ જસ્ટ ક્લિક ઓન એડ. સો નાવ યુ કેન સી દેટ ઇનસાઇડ ધી પ્રોડક્ટ ફોલ્ડર વી હેવ ગેટ ઓલ પ્રોડક્ટ્સ ડોટ સી એસ એચ ટી એમ એલ ફાઇલ. તો જેમ પ્રોડક્ટ કંટ્રોલર એટલે કે ગેટ ઓલ પ્રોડક્ટ્સ મેથડ એ પ્રોડક્ટ કંટ્રોલરની અંદર છે, તો વ્યૂમાં પણ વ્યૂઝના અંદર પ્રોડક્ટ નામનું ફોલ્ડર બને છે અને પ્રોડક્ટના અંદર ગેટ ઓલ પ્રોડક્ટ્સ ડોટ સી એસ એચ ટી એમ એલ ફાઇલ છે. તો વ્યૂઝની અંદર તમારા કંટ્રોલરના નામનું ફોલ્ડર બનશે અને એના અંડરમાં તમામ જે એક્શન મેથડ છે એને કોરસ્પોન્ડિંગ મેચિંગ વ્યૂઝ મળશે. તો આ રીતે આખી વ્યૂઝની હાયરાર્કી જોવા મળે છે. પણ હવે વ્યૂઝમાંથી રિસ્પોન્સ રિટર્ન કઈ રીતે કરાવો, એટલે કે કંટ્રોલર અને વ્યૂ વચ્ચે કમ્યુનિકેશન કઈ રીતે એસ્ટાબ્લિશ કરવું, તો અહીંયા સૌથી પહેલો ચેન્જ જે આપણે કરવો પડશે, ઇન્સ્ટેડ ઓફ સ્ટ્રીંગ ધ રિટર્ન ટાઈપ વિલ બી વ્યૂ રિઝલ્ટ. સો વ્યૂ રિઝલ્ટ, અને અહીંયા રિલેટેડ મેચિંગ વ્યૂ રિટર્ન કરાવીએ. સો આઈ એમ જસ્ટ રાઇટિંગ વ્યૂ. તો આ વ્યૂ છે એ વ્યૂની ડિસ્કવરી કરશે. વ્યૂની ડિસ્કવરી કઈ રીતે થશે? તો આ જે વ્યૂ છે, વ્યૂ ફંક્શન, એ મેચિંગ વ્યૂ સર્ચ કરશે વ્યૂઝ ફોલ્ડરની અંદર જે કંટ્રોલરનું નામ છે, કંટ્રોલરના ફોલ્ડરની અંદર જે મેથડનું નામ છે એ મેથડનું મેચિંગ વ્યૂ ડિસ્કવર કરવા જશે. એન્ડ બીકોઝ ઇન્ડેક્સ ડોટ સી એસ એચ ટી એમ એલ ફાઇલ ઇઝ દેર,
તો આપણને અહીંયા જે હેડર ટેગની અંદર ઇન્ડેક્સ લખેલું છે એ આઉટપુટમાં મળશે. તો આ પ્રોજેક્ટને રન કરીએ. સો હિયર યુ કેન સી ધ આઉટપુટ ઇઝ ધેર ઇન્ડેક્સ. પણ જ્યારે આપણે અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ પેજ કરીએ છીએ ત્યારે આપણને આ સ્ટેટિક રિસ્પોન્સ જે અબાઉટ અસ પેજ અને કોન્ટેક્ટ અસ પેજ કોન્ટેક્ટ અસ જે છે એ જ મળશે. તો એને રિલેટેડ આપણી પાસે મેચિંગ વ્યૂ નથી. સો લેટ મી જસ્ટ ચેન્જ હિયર. અહીંયા આપણે ચેક કરીએ વ્યૂ રિઝલ્ટ અને અહીંયા આપણે ઓપ્શન લઈ લઈએ છીએ વ્યૂ. પણ તમે જોઈ શકો છો કે અબાઉટ અસને રિલેટેડ આપણી પાસે કોઈ મેચિંગ વ્યૂ છે નહીં, કારણ કે વ્યૂઝ ફોલ્ડરની અંદર, હોમ ફોલ્ડરની અંદર માત્ર આપણી પાસે ઇન્ડેક્સ ડોટ સીએસ એચટીએમએલ પેજીસ છે. સો વોટ ઇફ વી ડૂ ધીસ અને આપણે અબાઉટ અસ પેજને રન કરીએ, આપણે યુઆરએલ પેટર્ન જે છે એ લખીએ સ્લેશ હોમ સ્લેશ અબાઉટ અસ, તો વોટ વિલ બી ધી આઉટપુટ? કારણ કે આપણને મેચિંગ વ્યૂ મળતું નથી. ઇન દેટ કેસ યુ કેન સી સ્લેશ હોમ સ્લેશ અબાઉટ અસ. સો હિયર યુ કેન સી દેટ યુ આર ગેટિંગ એન એક્સેપ્શન એન્ડ એક્સેપ્શન ઇઝ ઇનવેલિડ ઓપરેશન એક્સેપ્શન. ધ વ્યૂ અબાઉટ વોઝ અબાઉટ અસ વોઝ નોટ ફાઉન્ડ. તો એ કઈ જગ્યાએ સર્ચ કરે છે? તો એ ડિસ્કવર કરે છે પહેલાં તો વ્યૂઝની અંદર, હોમ કંટ્રોલરની અંદર. શા માટે હોમ ફોલ્ડરની અંદર? કારણ કે અબાઉટ અસ એક્શન મેથડ છે એ હોમ કંટ્રોલરના અંદર છે. અને ત્યાં એ સર્ચ કરે છે, સૌથી પહેલાં ત્યાં ડિસ્કવર કરે છે, ત્યાં પણ એને મળતું નથી. એટલે બીજું એ ચેક કરવા જાય છે કે શેર્ડ નામનું કોઈ ફોલ્ડર છે. આ શેર્ડ વિશેની વાત આપણે થોડી વારમાં કરીશું. તો એના અંદર પણ અબાઉટ અસ ડોટ સીએસ એચટીએમએલ ફાઇલ નથી. ધેટ્સ વાય વી આર ગેટિંગ ધીસ એરર. સો વોટ વી કેન ડુ ઇઝ વી હેવ ટુ ક્રિએટ ધ મેચિંગ વ્યૂ. તો આની પહેલાં મેં તમને એક વે બતાવી દીધો છે. ધ સેકન્ડ વે ઇઝ જસ્ટ રાઇટ ક્લિક યોર હોમ ફોલ્ડર એન્ડ ક્લિક ઓન એડ એન્ડ હિયર યુ હેવ ટુ ક્રિએટ ધ વ્યૂ મેન્યુઅલી. સો હાઉ ટુ ડુ દેટ ઇઝ આઈ વિલ શો ઇટ વન્સ અગેન. હોમને રાઇટ ક્લિક કરો એન્ડ સે એડ એન્ડ વ્યૂ રેઝર વ્યૂ એડ. અહીંયા તમારે નામ આપવાનું છે એક્ઝેક્ટલી તમારી જે મેથડનું નામ હોય એ રીતે. તો આપણે અબાઉટ અસ માટે કરીએ છીએ તો વી વિલ ગીવ ઇટ અ નેમ અબાઉટ અસ એન્ડ ક્લિક ઓન એડ. તો આ વેમાં તમને ઓપ્શન મળે છે કે તમે તમારી રીતે વ્યૂનું નામ સિલેક્ટ કરો. તો એક્શન મેથડનું જે નામ હોય એ તમે વ્યૂનું નામ રાખવાનું થશે. સો અબાઉટ અસ ડો સીએસ એચટીએમએલ ઇઝ ધેર. સો લેટ મી રન ધીસ પ્રોજેક્ટ વન્સ અગેન. લેટ અસ ચેક હોમ અબાઉટ અસ. યુ કેન સી અબાઉટ અસ ઇઝ ધેર. જે કંટ્રોલરની અંદર એક્શન મેથડનું નામ જે છે એ જ તમારા વ્યૂનું નામ હોય એવું જે કમ્પલસરી નથી. જેમ કે અહીંયા અમારી પાસે હોમ કંટ્રોલરની અંદર ઇન્ડેક્સ અને અબાઉટ અસ છે, તો આપણે એને રિલેટેડ મેચિંગ વ્યૂઝ બનાવ્યા જેનું નામ પણ એ જ રીતે છે કે અબાઉટ અસ ડોટ સીએસ એચટીએમએલ અને ઇન્ડેક્સ ડોટ સીએચ એચટીએમએલ. બટ લેટ અસ ટ્રાય વન મેથડ. આઈ એમ જસ્ટ ક્રિએટિંગ અ મેથડ પબ્લિક વ્યૂ રિઝલ્ટ ટેસ્ટ. લેટ અસ સેટ ટેમ્પ. ઓકે, ટેમ્પરરી વી આર જસ્ટ ક્રિએટિંગ ધીસ મેથડ. અને અહીંયાથી આપણે રિટર્ન કરાવી દઈએ વ્યૂ. હવે જ્યારે આપણે વ્યૂ રિટર્ન કરાવીએ છીએ, સિમ્પલ વ્યૂ ફંક્શન કોલ કરીએ છીએ, ત્યારે એની ડિસ્કવરી એ વ્યૂ ફોલ્ડરની, વ્યૂઝ ફોલ્ડરની અંદર હોમ કંટ્રોલરની અંદર જ સર્ચ કરશે. પણ આ વખતે જે મારે વ્યૂનું નામ આપવું છે એ ટેમ્પ ડોટ સીએસ એચટીએમએલ ન આપતા ટેમ્પરરી ડોટ સીએસ એચટીએમએલ આપવું છે. સો આઈ એમ જસ્ટ ક્રિએટિંગ અ વ્યૂ. તો અહીંયા કરશે. સો ક્લિક ઓન એડ વ્યૂ રેઝર વ્યૂ એડ ટેમ્પ. આપણને સજેશનની અંદર જે ફાઇલનું વ્યૂનું નામ છે એ ટેમ્પ આપે છે, કારણ કે મારી મેથડનું નામ ટેમ્પ છે. પણ ઇન્સ્ટેડ ઓફ ટેમ્પ આઈ એમ ચૂઝિંગ ધ નેમ ટેમ્પરરી એન્ડ ક્લિકિંગ ઓન એડ. તો અહીંયા આપણી પાસે ટેમ્પરરી ડોટ સીએચ એચટીએમએલ ફાઇલ છે અને અહીંયા ટેમ્પરરી કન્ટેન્ટ પણ છે. પણ જ્યારે આપણે વ્યૂ રિટર્ન કરીએ છીએ ત્યારે એ ટેમ્પ ડોટ સીએસ એચટીએમએલ ફાઇલને સર્ચ કરવા જશે, જે આપણે રન કરીને ચેક કરીએ. યુઆરએલ સ્લેશ હોમ સ્લેશ ટેમ્પ. યુ કેન સી દેટ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ સર્ચ. એ બંને જગ્યાએ સર્ચ કરે છે, હોમ ફોલ્ડરમાં અને શેર્ડ ફોલ્ડરમાં.
આપણે ટેમ્પ ડોટ સી એસ એચ ટી એમ એલ ફાઇલ ના બદલે આપણે ફાઇલનું નામ રાખેલું છે ટેમ્પરરી ડોટ સી એસ એચ ટી એમ એલ. તો આને કઈ રીતે રન કરવું? તો આ રિઝોલ્વ કરવા માટે જ્યારે તમારા વ્યૂનું નામ તમારા એક્શન મેથડના નામથી અલગ હોય ત્યારે અહીંયા વ્યૂના બ્રેકેટમાં તમારે પાથ આપવાનો રહેશે. સો આઈ એમ જસ્ટ ગિવિંગ દેટ વ્યૂઝના અંદર હોમ ફોલ્ડરના અંદર ઇનસાઇડ વ્યૂઝ હોમ એન્ડ વિલ મેન્શન દેટ ટેમ્પરરી ડોટ સીએસએચએમ. તો અહીંયા આપણે એક્સપ્લિસિટલી કહી દઈએ છીએ કે આપણે જે આપેલા પાથ ઉપર જે વ્યૂ છે એને એક્ઝિક્યુટ કરાવવું છે. So let us check this slash home slash temp. Now you can see the output is there. તો આ રીતે તમે જો મેચિંગ વ્યૂનું નામ ન રાખેલું હોય, અલગ નામ રાખેલું હોય, then you can also run your view, but then you have to specify the entire path. Sometimes it happen કે જે વ્યૂ છે એ શેર્ડ હોય, મલ્ટીપલ કંટ્રોલર્સના વચ્ચે શેર્ડ હોય, તો એ કઈ રીતે થઈ શકશે? એના માટે લેટ અસ ક્રિએટ પબ્લિક. આ જે કોન્ટેક્ટ છે એને આપણે શેર્ડ બનાવવું છે. સો હિયર ફર્સ્ટ ચેન્જ આઈ વિલ ડુ ઇઝ પબ્લિક સ્ટ્રીંગ વ્યૂ રિઝલ્ટ, અને અહીંયા રિટર્ન કરાવી આવી આપણે વી. પણ આ કોન્ટેક્ટ છે એને હું જ્યારે ક્રિએટ કરું છું ત્યારે હોમ ફોલ્ડરમાં નહીં, પણ આપણે એક અલગથી ફોલ્ડર બનાવીએ છીએ, એડ ન્યૂ ફોલ્ડર શેર્ડ. આ ફોલ્ડરની અંદર એક વ્યૂ બનાવીએ, એડ વ્યૂ એન્ડ સિલેક્ટ ધી રેઝર વ્યૂ એન્ડ ટાઈપ યર કોન્ટેક્ટ અસ. કોન્ટેક્ટ અસ ઇઝ ધેર. તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ અસ, ઓલ્ધો ધીસ મેથડ ઇઝ ઇનસાઇડ હોમ કંટ્રોલર, એ હોમ કંટ્રોલરની અંદરની એક્શન મેથડ છે, પણ આપણે એને હોમ ફોલ્ડરના અંદર CSHTML ફાઇલ ન બનાવતા આપણે જે વ્યૂ ક્રિએટ થયેલું કરેલું છે એ શેર્ડ ફોલ્ડરની અંદર કરેલું છે. તો રિકોલ દેટ વી હેવ રિસન્ટલી ગોટ અ ડિસ્કવરી એરર. વ્યૂ ડિસ્કવર કેવી રીતે થાય છે? તો સૌથી પહેલાં તો જે કોઈ પણ એક્શન મેથડ હોય એને મેચિંગ વ્યૂ ગોતવા માટે એ જે તે કંટ્રોલરના નામના ફોલ્ડરમાં જશે, એટલે કે અહીંયા હોમ ફોલ્ડરમાં જશે, અને ત્યાં જઈને એ સર્ચ કરશે. જો એ ત્યાં અવેલેબલ નહીં હોય તો સેકન્ડ એ ડિસ્કવર કરશે શેર્ડ ફોલ્ડરની અંદર, અને શેર્ડ ફોલ્ડરની અંદર જો મળી જાય તો એ ત્યાંથી એક્ઝિક્યુટ કરશે, અને જો શેર્ડ ફોલ્ડરમાં પણ અવેલેબલ ના હોય એટ ધેટ ટાઈમ ઇટ વિલ જનરેટ એન એક્સેપ્શન. સો હિયર નાવ ઇફ વી સી વી વિલ ગેટ ધી આઉટપુટ કોન્ટેક્ટ અસ. સો હોમ એન્ડ કોન્ટેક્ટ અસ, યુ કેન સી ધી કોન્ટેક્ટ અસ આઉટપુટ ઇઝ ધેર. નેસેસરી કે વ્યૂઝ ક્રિએટ કરવા માટે વ્યૂઝ નામનું જ ફોલ્ડર હોવું જોઈએ? ના, જનરલી ઇટ ઇઝ ધેર, બટ તમે અહીંયા જોઈ શકો કે આઈ એમ ક્લિકિંગ ઓન એડ ન્યૂ ફોલ્ડર અને હું પ્રોજેક્ટ વ્યૂઝ નામનું ફોલ્ડર બનાવું છું, પ્રોજેક્ટ વ્યૂઝ, અને એના અંડરમાં આપણે એક વ્યૂ બનાવીએ છીએ. સો એડ રેઝર કમ્પોનન્ટ, ક્લિક ઓન વ્યૂ એન્ડ જસ્ટ સિલેક્ટિંગ ધ રેઝર વ્યૂ એમ્પ્ટી, આપણે એને નામ આપી દઈએ ટેસ્ટ ડોટ સીએસએચ ટીએમએલ. તો અહીંયા ટેસ્ટ ડોટ સીએસએચ ટીએમએલ બનેલું છે. અહીંયા હું એક સિમ્પલ સ્ટેટિક મેસેજ આપણે હેડર વનની અંદર કરી દઈએ, ફ્રોમ ટેસ્ટ વેબ પેજ. આ ટેસ્ટ વેબ પેજને આપણે શો કરવું છે. તો જ્યારે પણ આપણે એક મેથડ બનાવીએ પબ્લિક વ્યૂ રિઝલ્ટ અને ટેસ્ટ નામનું બનાવીએ, નાઉ જનરલી આને રિલેટેડ જે મેચિંગ વ્યૂ છે એ સર્ચ કરવા જશે વ્યૂઝ ફોલ્ડરની અંદર, હોમ ફોલ્ડરની અંદર. પહેલાં હોમ ફોલ્ડરમાં સર્ચ કરશે, જો ત્યાં નહીં મળે તો એ શેર્ડ ફોલ્ડરમાં સર્ચ કરશે. પણ અહીંયા આપણે જે વ્યૂ ડિસ્પ્લે કરવું છે એ નાઇધર એ હોમ ફોલ્ડરના અંદર છે નોર એ શેર્ડ ફોલ્ડરમાં છે. તો વોટ વી હેવ ટુ ડુ ઇઝ આપણે મેન્શન કરવું પડશે. જો આપણે ખાલી વ્યૂ એવું લખીશું તો ડિફોલ્ટ જે આપણે હાયરાર્કી છે એમાં ડિસ્કવર કરવા જશે. તો અહીંયા આપણે અહીંયા ફોલ્ડરનું નામ મેન્શન કરવું પડશે વિધિન ધી ડબલ કોટ કે આ જે વ્યૂ છે એને સર્ચ ક્યાં કરવાનું છે, તો પ્રોજેક્ટ વ્યૂઝના અંદર. તો હિયર આઈ કીપ ધી સાઇન ટિલ સ્લેશ આપણું પ્રોજેક્ટ વ્યૂઝ એના અંડરમાં ટેસ્ટ ડોટ સીએસ એચ ટી એમ એલ જે છે ત્યાં આગળ એને સર્ચ કરવાનું છે. તો લેટ અસ રન ધીસ વન સ્લેશ હોમ એન્ડ સ્લેશ ટેસ્ટ.
सो यू कैन सी द आउटपुट इज देयर फ्रॉम टेस्ट वेब पेज. तो इट इज कम्प्लीटली अलाउड के तमे અલગથી કોઈ ફોલ્ડર બનાવેલું હોય વ્યૂ સિવાયના નામનું ત્યાંથી પણ તમે વ્યૂને લોડ કરાવી શકો. ધ ઓનલી થિંગ યુ હેવ ટુ ચેન્જ ઇઝ વ્યૂના અંડરમાં તમારે આખો પાથ લખવાનો રહે છે અને ત્યાં મેન્શન કરવાનું છે જે તમારે વ્યૂ એક્ઝિક્યુટ કરાવવું છે. સો દેટ્સ ઓલ ફોર નાઉ. થેન્ક યુ.